કોમેન્ટ કરજો ભાઈ, શું કેવાય રોટલી બનાવી રહી છે, ભાત તૈયાર છે, જેટલું વહેલું થઈ જાય એટલે મારે રિંગ કરો, હું ફટાફટ આવી જાઉં જમવા માટે. બીકોઝ આજે 10:30 વાગી ગયા. કાલે રાતે ધનવી શું મસ્તી કરી છે સાહેબ, 7:30 મેં ઉપર ઊંઘતા હતા, 10 વાગ્યા પછી નીચે લઈ જાઉં, મને નીચે મમ્મીના જોડે અમારા બધાના જોડે બહુ જ રમી, પછી મારો પાછો ઉપર લઈ જાઉં ઊંઘવા માટે, ઊંઘે જ નહીં, ઊંઘે જ કે બસ તમે બહાર લઈ જાઓ. પછી હું અને રુચિતા અને ધનવીને લઈને 11 વાગ્યા ગાડી લઈને બહાર આટો મારવા નીકળ્યા, ત્યારે પછી એ ગાડીમાં ઊંઘી. હે, એમાં 11:30 વાગી ગયા. હવે જાગતી હોય એટલે મારું એડિટિંગ ના થાય, પછી મારે રાત્રે 1 વાગે બધું કામ પૂરું કરી. નહીં બેટા, એમાં એ સારું 10:30 વાગે એટલે સૂઈ જાય અને સવારે વહેલા 6 વાગે ઉઠી જાય, કારણ કે સ્કૂલ જવાનું હોય ને ભાઈ. જો હા, હે છે ને જાતે ઉઠી જાય, મારો હે છે બહુ ગુડ બોય છે. નહીં હે, હા કંઈ ખોટો કર્યો કે કહેજો ઘરે અમુક ટાઈમે 6 વાગે ઉઠીને કે મારે સ્કૂલ નથી જવું, પણ નાસ્તાની ફરમાઈશું હોય. એની વે ચલો ફટાફટ ગોડામાં બધું કામ પતાવી દઉં હું, પછી બેચરાજી બધું જવાનું છે, બેચરાજી કઢી પછી નંદાસન કામરા સેન્ટરો કામ કરવાનો હોય તો પતાવી જશે. કસ્ટમર પણ આવી ગયો છે, એવી ડિલિવરી પણ આપી દીધી. રુચિતા તારે ચા બનાવી, મને કંઈક ખાખરા ખાઈને જાઓ, ભૂખ્યા પેટે જશો નહીં. ચલો ભાઈ ચા ખાખરા ખાઈએ. શું લખે છે? 1, 2, 11 કે 12 લખે છે? 1 વાગ્યો છે, હજુ તો ઘણું લેટ પણ લેટ થઈ રહ્યું છે મારે. ચલો કાઢો જમવાનું. શું થાય માજી કાન, એને વરી જવું છે બહાર ફરવા માટે. ચલો આવો જમવાનું કાઢીએ. મમ્મી અત્યારે બનાવે છે રટાડાનું, રતાડું ના ભજીયા. બધા ખાઈ લીધું, મન બાકી હતું. જેમ જેમ આવતા ગઈ એમ એમ રસોડું ચાલુ રહ્યું. જય હે બાપા સીતારામ. ભેત તે ખાધું બેટા? ભેતને જમવાનું બાકી છે. આજે બાકી સબ્જી બહુ મસ્ત બનાવી છે, મિક્સ ઊંધિયા જેવું. પ્રોપર ઊંધિયું તો ના કહી શકીએ, પણ ઊંધિયા જેવું સબ્જી છે. પણ મમ્મી એનો વિડીયો નથી બનાવ્યો. જોડે છે દાળ, મરચાં, છાસ અને રોટલી, અને જોડે છે ભજીયા. ના ખાઈ પહોંચવાનું છે આજે બેચરાજી. આજે તો ગણતરી હતી કે હું માતાજીને દર્શન કરાવું બેચરાજીમાં બહુચરવાનું, બટ મારા કસ્ટમર આવી ગયા અને કસ્ટમર જોડે 1 કલાક જેવી માલની ખરીદી મને વાર લાગી ગઈ, એટલે હું અત્યારે 1 વાગે આવ્યો છું અને મારા 3 સેન્ટરો પૂરા કરવાના હોય ને, એટલે આજે પોસિબલ નહીં થશે, થઈ શકે મંદિર દર્શન કરવા જવાનું. દેખે છે કેવું સેટ થશે, જો પોસિબલ તો થશે દર્શન 100% કરાવીશું. ધની 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 ધીન, ઓ ધની ધનુ ધનુ, એ ભીને ભૂવા પીવું છું, ભૂવા આપને બેટા, જા ભૂવા આપ ભીને, ભૂવા આપ ભીને, બેસી જા બેસી જા બેજા. હા કરો હવે કરો ધનુ.
શીખવાડો પપ્પા એને કીધું કરે દાદા ધનો દાદા કીધું ગોલ ગોલ ફેરવે કરજે એટલે પડશે મમ્મી લેજે ને કાલે તો પડી હતી પણ બીક લાગે તારા હાથ બતાવજે હાથ બતાવજે આ શું લગાવ્યું શું લગાવ્યું અને જો કાલે છે ને તને મેં મહેંદી મૂકાઈ હતી કેટલી મસ્ત મસ્ત મહેંદી લાગે છે જુઓ એ મહેંદી ચાલો બહુ બધો શોખ છે ચે બેટા હું જઉં જેમ બે બાય બાય ખોડા બેસાડું લે તે આગળ આવતી રેજા આટો ખવડાવ છૂટકો નથી ને ખવડાવ રડશે બે જા એમને આમ માલ ના ઉપર જ બે જા જીન્સ નો માલ છે બધો બે જા એમને આમ હા આજે બેચરાજીમાં બહુ જ ટ્રાફિક છે અને અત્યારે વાગી આજે 4:30 અને હું થઈ ગયો છું લેટ ઉપર લેટ કારણ કે બેચરાજીમાં બહુ જ બધું કામ હતું બધું પૂરું કર્યું હવે જઉં છું સીધો કડી એટલે તમને આજે માતાજીના દર્શન નહીં કરાવી શકું આઈ એમ રિયલી સો સોરી આજે બહુ જ મોટું નુકસાન કરીને વેપાર કરવાનો હતો 100 રૂપિયાનો શર્ટ વેચવાનો હતો 100 રૂપિયાના લગભગ લગભગ 70 જેવા મારા જોડે શર્ટ હતા તો એમાં ગ્રીન શેડ થોડા વધારે હતા ગ્રીન છે બ્લુ છે થોડુંક પડ્યું રહેતું હતું માલ બધું એક જ કસ્ટમરને આપ્યું હતું પણ કોઈ લેવા તૈયાર નહોતું કારણ કે ગ્રીન શેડ થોડા વધારે હતો કોઈ ના લે ને તો પછી મેં નક્કી કર્યું કામ કરીએ આપણે ટીપે ટીપે સમુદ્ર બનતા હશે કસ્ટમરને હવે મૂકી દઈને જેટલા પીસ જોતા હોય ને એ લઈ લેશે પછી જે મેજિક ચાલુ થયો 70-80 જેવા પીસમાંથી લગભગ હાલ માન કદાચ 10 કે 12 પીસ વધ્યા હશે 100 રૂપિયાની અંદર બધું ઉલાડું કરી દીધું કોઈ કે 20 પીસ લીધા કોઈ કે 10 લીધા કોઈ કે 5 લીધા કોઈ કે 3 લીધા એ રીતે કરી માલ પૂરો કર્યો છે આ રીતે ધંધો કરવો પડે તો નુકસાન ખાઈને નુકસાન તો કશું નથી હોય અમારે ગાર્મેન્ટનો મેન્યુફેક્ચરિંગ કરતા હોય અને હોલસેલનો ધંધો હોય ને એટલે આવું થોડું ઘણું નુકસાન ધંધામાં ચાલ્યા કરે પણ મોડી છૂટી થાય માલનો નિકાલ થાય એ મહત્વનું છે કારણ કે આંખોની સામે માલ પડ્યો રહે ને મારે ટેન્શન ના આવે એના કરતાં બેટર છે નુકસાન તો નુકસાન કરીને રોકડા ઊભા કરી નાખવાના ચલો હવે ફટાફટ પહોંચીએ કડી અને અત્યારે સાંજના ટાઈમે છે ને આજે શું કહેવાય મારુતિના જે પ્લાન્ટના જે કાર્ય કર્મચારીઓ હોય ને બધા જે બધા વર્કરો છે તો અલગ રવિવારે રજા હોય ને તો આ બધું હાલ ટ્રાફિક આનું છે આ બધા યુપી બિહારીના કારીગરો છે જે સારી એવી અત્યારે ખરીદી કરશે સાંજના ટાઈમે અને સવારના સમયે ટુરિસ્ટ ફરતા હોય છે જે લગભગ 2 વાગે સુધી અહીંયા આગળ હોય એટલે એ લોકો આજુબાજુ થોડી ખરીદી કરતા હોય અને સાંજના સમયે આ બધા યુપી બિહારીના બધા કારીગરો નાઇટી છે ટી શર્ટો છે એ બધી પડચોરોની આઈટમો બધી ખરીદી કરવા માટે નીકળતા હોય છે એના કારણે મારું ઘર બહાર સારું એવું ચાલે છે સારા એવો ઓર્ડર મને અહીંયાથી મળે છે એના કારણે હું અહીંયા રેગ્યુલર આવું છું ત્યારે રવિવારે કારણ કે જઈએ તો જ વેપાર મળે અને શું ટ્રાફિક છે આજે તો સાહેબ ફૂલ ટ્રાફિક છે આજે તો ફાઇનલી આટલા શર્ટ વધ્યા હતા પહેલાં 300 રૂપિયામાં વેપાર કર્યો પછી 200 વેપાર કર્યો પછી 100 રૂપિયા વેપાર કર્યો આ છેવટે 75 રૂપિયાની અંદર વેપાર કરીને આ જો જબલું ખાલી કરી રહ્યો છું હા લ્યો બાપા જબલું તમે લઈ લો ને હવે 75 રૂપિયાનો શર્ટ વેચી રહ્યો સાહેબ પણ માલ ખાલી કરવાનો ખાલી કરવાનો ફાઇનલી ખાલી થઈ ગયો હવે બીજું હવે તમારા કામનું નથી ને ટ્રેક પેન્ટ છે નાઇટી
ચલો ફાઈનલી વસ્તુ આપી દીધી, ક્લિયર કરી દીધું. ચલો 8 વાગ્યા છે અને આજે જમવા તો ઘરે કશું બનાવ્યું પણ નથી. આ ચા મૂકી દીધી પપ્પા માટે. ચા એટલે બપોરે દાળ ભાત બધું બચ્યું હતું એનો મસ્ત પુલાવ બનાવ્યો. કાલે પુલાવ ખવડો ને આજે પુલાવ ખવડાયો. કઈને પુલાવ દેવો, મને મજા આવે. તારા માટે મસ્ત બનાવ્યો, સ્પેશિયલ તારા માટે બનાવ્યો. ભાવેશ લાવ્યો છે ભાજી, પાઉભાજી લાવ્યો છે એટલે પાઉભાજી ખાવાની છે. અને રૂચિતા અને પૂજા ભાવીએ ઓર્ડર કર્યો ચાઇનીઝ ભેળ, તે લઈને ગયા છે લોકો. એમાંથી ભાગ પડાવીને આવું હું ચાઇનીઝ ભેળ, કારણ કે ચાઇનીઝ ભેળ છે ને ક્યાં ખાવા મળે ખબર ને. આપણે જનરલી હોટલમાં જમવા જઈએ એટલે ચાઇનીઝ ભેળ તો બહુ ઓછી ઓર્ડર કરતા હોઈએ. ચાઇનીઝ ભેળ વધારે ખાવા ક્યાં મળે એટલે એ લોકો લેવા ગયા હતા. હું લેવા લઈને તો આવ્યો. અચ્છા, તું લઈને આવ્યો હું. ચાઇનીઝ ભેળ ખાવા આવ્યો છું, ભાગ પડાવવાનો. દનિતા ખાવાનું બેટા, બાણી વાગતી હજા ધની. હે, દરવાજો બંધ કરી નાખ. ઓ ચકુ, ધનુ દરવાજો બંધ કરતી. એ તો આપણા ઘરનો દરવાજો ને તો જ બંધ કરે. આમાં થઈ જશે 4 જણા. ચલો અહીંયા ખાવાનું, ઘરે જઈને ખાવાનું છે. જો તમને એક મેજિક બતાવું. હું જઉં છું બાય. શું કરું બોલ, શું કરું? જૂઠા હી સહી. મને કે હું જઉં ને એટલે કે પપ્પા અહીંયા બેસો, આમાં હાથ કરે પાછી. હું જઉં છે એમ બે. જો આ લે, આ લે લે લે, બેઠો બસ, બેઠો 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 હું. ચાલ બેઠો મસ્ત. ગરમા ગરમ પાઉં ભાજી એ પર બટર લગાવેલું છે અને પાઉં અને એની જોડે જે ચટણી સ્પેશિયલ આવે છે અને મમ્મીએ દેશી જુગાડ કરીને વઘારેલી ખીચડી કરી છે, ડુંગળી અને છાશ મસ્ત જુગાડ કર્યો છે. તેમ આ ક્યાંથી લાવ્યા ભાજી? શ્રીનાથજી ને જે અમારે ખાવાની હતી ભાઈ બંધ થઈ ગઈ હતી એ રહી. અને એ ચટણી જોડે આપે છે, બહુ ટેસ્ટી ચટણી હોય છે, લસણની હોય છે, તીખી લસણની ચટણી હોય છે. આવ્યો કાલે રાજુભાઈ નો જન્મદિવસ છે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે રાજુભાઈ. કાલે પન્ના બેન નો જન્મદિવસ છે. હેપી બર્થડે મલ્યું ગોખલમ. શું મલ્યું? એનો બેસ્ટલેટ. શું કહેવાય? બેસ્ટલેટ જે કઈ હોય પાછળ લેટ આવે. લેટ લેટ આવે પાછળ. ભાઈ અમે ઓછા ભણેલા હોય ને તમે લોકો વધારે ભણે. ઓછું ભણ્યા પણ ઘણ્યા વધારે તો કરી ને બોલી તો કરી કે બેસ્ટલેટ પર છે. તારે શું કહો? કન્ટિન્યુ કરીએ આપણે પન્નાબેન ની મેરેજ એનિવર્સરી. યાર તો આ બધું પન્નાબેન ની હેપી બર્થડે. પન્નાબેન હેપી બર્થડે. બે દિવસ પહેલા ધનવીના નામની કઈ કોમેન્ટ કરી હતી ટકા બાબતે. એમાં તમે એવું લખ્યું હતું કે મારા ભાણાની ટકુ મારા મમ્મીની મેરેજ એનિવર્સરીના દિવસે ટકુ કરાવ્યું હતું. બરાબર, એ કોમેન્ટ મેં સાચવીને રાખી હતી. તમે આજે આઈ થિંક તમારી કોમેન્ટ આવી ગઈ છે બરાબર, પણ મેં કોમેન્ટને સેવ કરીને રાખી હતી. સેવ કરીને રાખીને મતલબ મને યાદ હતું કે બેલાબેનના મમ્મીની મેરેજ એનિવર્સરી છે. છે હતી એટલે 12 તારીખે છે. છે કાલે, આવતીકાલે એટલે આજે. તમે જે વિડીયો જોઈએ આજે. બરાબર, આઈ થિંક આશાબેન નામ છે. બરાબર,
बेला बेन खोलू नाम तो બેલા મે આપણો સબસ્ક્રાઇબર નું નામ છે જે આપડા ડેલી વ્યૂઅર્સ છે એમને ફોન કરે તેને એમને કમેન્ટ કરી હતી આપણો ટકા બાબત એમ અચ્છા કે મારા બે ભાણાને ટકુ ખરું ને બાબરી બેલું નથી આ વાત આમ બોલ એક તો વિડીયો કન્ટિન્યુ ચાલતું હોય ને પાછા આ બીજા ડિસ્કશનો ચાલતી હોય ને આદત છે મજબૂર ખુશ રહો ખાતા હૈ ચાલતા હૈ દોડતા હૈ બસ દોડો બીજું કયું કરવાનું ભારત જોડો યાત્રા કરવાની દોડતો રાહુલ ગાંધી ચલો અમે પેલા છે ને ધનુને થોડું બહાર ફરાવતા આવીએ પછી વિડીયો આપણે એન્ડ કરીએ ધનુને થોડી રાહ જોઈને બેઠી એ ચાવી લીધી ગાડી લઈને જઈએ થોડો ધનુને રાઉન્ડ મરાવતા આવીએ એટલે એને થોડીક રાહત રહે આરામથી પછી સુઈ જાય જો ધનવી જો કેવી રમવા બેસી ગઈ છે હા 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 એ જ રમવાનું રમો એ જ લાકડી સાઈડમાં મૂક લાકડી પેટે મૂકી દે બધા લીધી લાકડી હાથમાં હા રમો મૂકી દે લાકડી સાઈડમાં મૂક અને રમો ધનવી કીધું રમે જો તાળી પાડો બધા હા રમો જવાનું છે લડો ઉપયોગ કરવું અમે જઈએ જેમ બે એ દાડી એ દાડી હાઈ ગઈ ગાડી પાસે જો ક્યાં જવાનું ધનુ એ ચકુ ક્યાં જવાનું હા ચાલે ચકી લઈ લેજે અત્યારે અમે લસ્સી પીવા માટે આવ્યા છીએ રોજિંદાના ઘણા સમયથી લસ્સી ખાવી હતી ઘરવાળા બધાના ફોન કરે તમારા લોકોને શું શું ખાવું છે કયો મને બધાએ ના પાડી દે અમારે કઈ ખાવું નથી બધાને શરદી થઈ છે અને અમારા લોકોનું કેલ્ક્યુલેશન એવું કહે છે કે શરદી થઈ હોય ને શિયાળો હોય ને તો આઈસ્ક્રીમ ખાઈ લેવાની શરદી મટી જાય લોકોનું કેવું થાય એમાં ખાસ કરીને રુચિતાનું કેવું વધારે થાય બરાબર ને એટલે ખાલી એક જ લસ્સી મંગાવી છે અને આઈસ્ક્રીમ વાળી અને હેત માટે પણ આઈસ્ક્રીમ લેવાની છે ધની આ જો એવી રીતે કેવું છે કેવું છે બેટા મસ્ત ને ખાવ ડ્રાયફ્રૂટ ના નાખ્યું લે ડ્રાયફ્રૂટ ના ખાવાનું લઈ રુચિતા ખાશે પછી છેલ્લે આજે ચોથ છે તો અમે અહીં જગ્યાથી નીકળતા તો સારી પબ્લિક હતી અમને લાગ્યું આજે ચોથ લાવ દર્શન કરતા જઈએ તમને પણ અમારા મહેસાણાના ગણપતિ દાદાના દર્શન કરાવીએ હજી ધનવીને અંદર પગે લાગવા જવું છે જા
જા ફરી દી જતી આવ દર્શન કરીને આવી ગણપતિ દાદા ના અને મસ્ત ચાંદામામા ચાંદામામા ક્યાં બેઠા છે બતાવી ચાંદામામા ચાંદામામા એ રહ્યા જુઓ ચાંદામામા ચાંદા મસ્ત ચાંદો ઉભો દેખાય ને તમને તમને ઘોડા જેવો દેખાતો હશે અને કાલે કોનો આયુષી આયુષી આયુષીનો જન્મદિવસ છે વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે પ્રોજેબલે આઈસક્રીમ લઈ લેજે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસીની સાથે ત્યાં સુધી અમને આપો રાજા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો પડાપડ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં